અમદાવાદમાં શાકભાજીના ભાવમાં વધારો આવતા ગૃહિણીનું બજેટ ખોરવાતું જોવા મળી રહ્યું છે। ઉનાળાની આકરી સીઝન શરૂ થતાની સાથે જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે। ઉનાળાને કારણે લીંબુની માંગ વધતા દાંત ખાટા કરી દે તેવા ભાવ થયા છે। લીંબુનો ભાવ 1 કિલોનો 160 રૂપિયાને પાર પહોંચ્યો। ઉનાળો શરૂ થતા અન્ય શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જેમાં ગવાર 160 કિલો, ફુલાવર 60 કિલો, પરવર 160 કિલો, मरचा 120 किलो, भिंडो 80 किलो, करेला 80 किलो, सरगवो 80 किलो, जारे टिंडोड़ा 120 रुपया किलो थया, तो बीजी तरफ दूधी 80 किलो वेचाता गृहिणीना बजेट पर पण फटको पड्यो। तो जेवी रीते आ भाव वध्या छे, शाकभाजीना भावमां वधारो थता जे तोतिंग वधारो झीकायो छे, जे गृहिणीओ छे तेमनुं बजेट जरूरथी खोरवाई गयो छे ने खास करीने उनाळामां લીંબુની માંગ હોય છે તેના ભાવ પણ વધ્યા છે। લીંબુ છે અત્યારે 120 રૂપિયા કિલો મંડીમાં છે, અહીંયા અમારે 150 રૂપિયા કિલો વેચાય છે। શાક છે બધું અત્યારે 40-50 રૂપિયા કિલો શાક માર્કેટમાં છે, અહીંયા 80 રૂપિયા 60 રૂપિયા વેચીએ છે। મજૂરી દલાલી અમને મોંઘું પડે એટલે અમારે ત્યાં મોંઘું તો મોંઘું જ વેચવું પડે। અત્યારે ભીંડાનો બહુ ભાવ છે, ભીંડા, કારેલા, દૂધી છે, રીંગણ, ફુલાવર, વટાણા ભાવ વધ્યા છે। અત્યારે 250 લીંબુના 60 રૂપિયા ભાવ છે, જે હમણાં 2-3 દિવસ પહેલાં જે 50 કે 30ના હતા આજે સીધા જ 60 થઈ ગયા છે। 250 લીંબુ એટલે 60 દરરોજની જરૂરિયાતની વસ્તુ છે આ, કે નાનો મોટો દરેક માણસ રોજે જ લે, અને ઉનાળામાં ખાસ જરૂર પડે એની, કે જે લીંબુ શરબત છે કે જે ગરમીથી બચવા બધા યુઝ કરતા હોય, એ જ મેઇન જરૂરિયાતની વસ્તુ જ આટલી મોંઘી છે તો પબ્લિક શું કરશે। સામાન્ય માણસ માટે તો મુશ્કેલ થઈ જાય કે ઘરનું જે ડેઈલી 2 ટાઈમનું જમવાનું ને આ તે, મતલબ પ્રોબ્લેમ થઈ રહે સામાન્ય માણસ માટે કે કેમનું પૂરું કરવું, જેમ કે મરચાંના ભાવ 50-250, જ્યારે અત્યારે સિઝન છે પાપડની ને આ તે બધાને, જે વરસનું ભરતા હોય અર્લી એના માટે તો મુશ્કેલ છે સામાન્ય માણસ માટે ઘર ચલાવવું। અત્યારે હું અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા માર્કેટમાં છું ને મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે જે વેપારી છે તે કારેલા હોય કે પછી ભીંડા હોય કે પછી ફુલાવર હોય, તમામના ભાવ બોલીને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષે છે, જેની પાછળનું કારણ છે ભાવ વધારો। ભાવ વધારો સતત વધી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને જે શાકભાજી શિયાળામાં સસ્તા ભાવે વેચાતા હતા, અને ગયા વર્ષની વાત કરવામાં આવે તો ગયા વર્ષે ઉનાળામાં પણ સસ્તા ભાવે જે શાકભાજી મળતા હતા તેના ભાવ ડબલ થઈ ગયા છે, અને તેને કારણે ખાસ કરીને ગ્રાહકોને પોતાની તરફ ખેંચવા માટે આ પ્રકારે ખાલી 250 ગ્રામનો ભાવ બોલીને તમામ વેપારીઓ પ્રયત્ન કરી રહ્યા છે કે તેમનું શાકભાજી જલ્દીથી વેચાય, કારણ કે જે પ્રકારે લીંબુના ભાવ પણ વધી રહ્યા છે, 160થી લઈને 200 કિલો સુધી લીંબુના ભાવ થઈ ગયા છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।